एकलव्य विद्या संकुल। मित्रों आज हूँ तमारू प्रकरण 10 कबड्डी 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 ना भाग एक में हार्दिक स्वागत करू छु। बाळ मित्रों तमे अहीं जे चित्र आपेलू छे ए जोईने खबर ज पड़ी जती हशे के आजे आपणे रमत विषेनो पाठ भणवानो छे। बाळ मित्रों आजे आपणे कबड्डी विषे भणीशुं, तो चालो ए पहेला आपणे काई वधारानी माहिती मेळवी लईए के रमत छे एनुं आपणा जीवनमां शुं महत्व छे। तो बाळ मित्रो બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમતા જ હોઈએ છીએ। રમત આપણા જીવન સાથે જોડાયેલી છે। રમતો વિવિધ પ્રકારની હોય છે, જેમાં ઇન્ડોર એટલે કે ઘરમાં રમી શકાય તેવી રમતો અને આઉટડોર એટલે કે ઘરની બહાર અન્યત્ર રમી શકાય તેવી રમતો। ગામડામાં બાળકો મહોલ્લા કે શેરીમાં પગથિયાની, સતોડિયાની, લંગડીની, સંતા કુકડીની અને ગિલ્લી દંડાની રમતો રમે છે। શાળામાં કબડ્ડી, ખો ખો, વોલીબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી રમતો પણ રમાડવામાં આવે છે। ઘરમાં બેસીને સાપસીડી, ચેસ અને કેરમ જેવી રમતો રમી શકાય। બાળમિત્રો આમ રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે અને તેનાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે। તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન, આ ઉક્તિને યથાર્થ કરવા માટે આપણા જીવનમાં રમત અને કસરતને મહત્વ આપવું જોઈએ। આ ઉપરાંત રમતથી શિસ્ત, ખેલદિલી, સંઘભાવના, એકતા જેવી ગુણોનો વિકાસ થાય છે। આપણામાં વિવિધ કૌશલ્યોનો પણ વિકાસ થાય છે અને આપણું તન તેમજ મન પ્રફુલ્લિત રહે છે। તો બાળમિત્રો આમ રમતથી આપણા જીવનમાં ઘણા ફેરફાર આવે છે, તો ચાલો આ રમત વિશે આપણે જોઈએ। તો બાળમિત્રો આ બાળકો રમત રમી રહ્યા છે તો એના વચ્ચે કેવા કેવા પ્રકારના સંવાદો થાય છે તેના વિશે ચર્ચા કરીએ। બાળમિત્રો તમે જોઈ શકો છો કે ઉપરના ચિત્રમાં આપણે જોયું કે ઘણી છોકરીઓ કબડ્ડીની રમત રમી રહી છે અને એની વચ્ચે જે સંવાદો થાય છે એ અહીં આપેલા છે, તો ચાલો આપણે જોઈએ। કબડ્ડી 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 એ છોકરી બોલતી બોલતી જાય છે, આઉટ આઉટ એક બાજુ બધી છોકરીઓ મોટેથી બૂમ પાડે છે, કબડ્ડી 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 અહીંથી પકડો એ સામેની પક્ષની છોકરી બોલે છે, અલી છોકરી કબડ્ડી કબડ્ડી પગ પગથી પકડો, પગથી તેનો પગ પકડો, કબડ્ડી કબડ્ડી વસુંધા તું અહીં આવ, તેને તું અહીંથી પકડ, અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ, કબડ્ડી કબડ્ડી ઓ તેને અડી લીધું, તેને અડી લીધું, આઉટ 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 બધા આઉટ, હો 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 તમારી ટુકડીના બધા આઉટ। બાળમિત્રો આ એક કબડ્ડીની ટીમમાં જે છોકરીઓ રમતી હોય છે તેના વચ્ચે સંવાદ થઈ રહ્યો છે તે આપેલું છે, તો ચાલો આપણે આગળ ભણીએ। બાળમિત્રો આપણે સંવાદ સાંભળ્યો, એક છોકરી છે એ કબડ્ડી કબડ્ડી બોલતી બોલતી સામેના પક્ષની ટુકડીની છોકરીઓને આઉટ કરવા જઈ રહી છે, જ્યારે બધી છોકરીઓ તેને આવી રીતે ઘેરી લે છે, પરંતુ આ છોકરી છે આ રેખાને અટકી જાય છે જેથી આ સામેની ટુકડીની બધી છોકરીઓ આઉટ થાય છે। આ છોકરી શું કરે છે? તેઓ આઉટ 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 બૂમો પાડે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તે રમત રમે છે। આ રમતને તમે શું કહો છો? ચેડુગુ, ગુડુ, હુતુતુતુ, ચૂ કિટકિટ, હાડુડુડુ અથવા તો કબડ્ડી કે કંઈ બીજું જ? બાળમિત્રો ચેડુડુ, ગુડુ, હુતુતુતુ, ચૂ કિટકિટ, હાડુડુડુ અથવા તો કબડ્ડી આ બધા કબડ્ડીના નામ છે જે અલગ અલગ રાજ્યોમાં અલગ રીતે બોલવામાં આવે છે। તો આ બધા કબડ્ડીના નામ છે, તો બાળમિત્રો તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં આ કબડ્ડીના નામો છે તેના નીચે અંડરલાઇન કરીજો। જ્યારે શ્યામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી, બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ, કોઈકે તેના પગ પકડ્યા અને કોઈકે તેના હાથ પકડ્યા,
ત્યારે એક છોકરીએ તેને કમરથી પકડી, પરંતુ શ્યામલા હાર માનવા વાળી ન હતી. તેને વધુ તાકાત લગાવી, પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલ રેખાને અડવામાં સફળ રહી. જ્યારે શ્યામલા રેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી, તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ. પરંતુ રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. શ્યામલાએ કહ્યું તે સાચું નથી. તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હોત તો કેમ છોકરીઓ તેને પકડી રાખી. ત્યાં મોટી દલીલ ચાલી. અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી. બાળમિત્રો, જ્યારે કબડ્ડીની રમત રમવામાં આવે ત્યારે એક ટીમમાં 12 ખેલાડી હોય છે અને રમતમાં એક સાથે 7 ખેલાડી ઉતરી શકે. અને કબડ્ડીની રમતમાં જે ટુકડીનો દાવ હોય એ ટુકડીમાંથી એક વ્યક્તિ સામેના પક્ષમાં ગમે તે એક વ્યક્તિને અડકી ના આવે તો સામેની ટુકડીની એ વ્યક્તિ આઉટ ગણાય. અને જો એ સામેની ટુકડીના વ્યક્તિ તેને પકડી લે અને જો એ મધ્ય રેખા આવેલી હોય તેને અડકે નહીં તો એ બધા એ પોતે આઉટ ગણાય, અને જો તે અટકી લે તો તેને અડી ગયેલા સામેના પક્ષના બધા વ્યક્તિઓ આઉટ ગણાય. અને કબડ્ડીની રમતમાં શ્વાસ લઈ અને એક સાથે કબડી કબડી બોલતું જવાનું હોય અને જો શ્વાસ વચ્ચે અટકે તોય તે દાવ લેનાર વ્યક્તિ આઉટ ગણાય. આમ શ્યામલા છે કબડી કબડી બોલતા બોલતા સામેના ટુકડીમાં છોકરીઓને પકડવા ગઈ, ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ શ્યામલાને ઘેરી લીધી. પરંતુ શ્યામલાએ શ્વાસ અટકાવ્યા વગર કબડી 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 બોલતી ગઈ અને મધ્ય રેખાને અડકી. જ્યારે તે મધ્ય રેખાને અટકી ત્યારે સામેની પક્ષની ટુકડીની બધી છોકરીઓએ તેને અટકી હતી, જેથી સામેની ટુકડીની બધી છોકરીઓ આઉટ થઈ ગઈ. પરંતુ સામેની ટુકડીની રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો હતો. પરંતુ શ્યામલાએ કહ્યું કે મેં શ્વાસ લીધો ન હતો. અને ઘણી દલીલ ચાલી અને અંતમાં શ્યામલાની વાત માન્ય રાખવામાં આવી. બાળમિત્રો, તમે આ બધી માહિતી મેળવી, તો ચાલો તેના આધારે ઘણા અહીંયા પ્રશ્નો આપેલા છે તો એની પૂર્તિ કરી લઈએ. બાળમિત્રો, તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં સુવાચ્ય અને સુંદર અક્ષરે આ પ્રશ્નોની પૂર્તિ કરજો. હવે પહેલો પ્રશ્ન, કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો બાળમિત્રો, કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ હોય છે અને એક સાથે 7 ખેલાડીઓ હોય છે, એટલે કે એક સાથે એક દાવમાં એક સાથે 7 ખેલાડી રમી શકે. શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? તો એના જવાબમાં, શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી રાખી હોવાથી તે બધી છોકરીઓ આઉટ થઈ ગઈ. ત્રીજો પ્રશ્ન, તમે રમત રમતા હો તે વખતે કોઈ દલીલ થાય તો તમે શું કરો છો? તો બાળમિત્રો, તમે કોઈ રમત રમતા હોય અને વચ્ચે કોઈ તમારા મિત્રો સાથે વિવાદ થાય તો તમે શું કરો તે તમારે અહીં આ પ્રશ્નના જવાબમાં તમારી જાતે લખવાનું છે. અહીં મેં મારી જાતે લખેલું છે કે અમે રમત રમતા હોય અને કોઈ વિવાદ થાય તો અમે શું કરીએ. તો અમે રમતા હોઈએ ત્યારે જો કોઈ વિવાદ થાય તો વડીલ વ્યક્તિનો નિર્ણય માન્ય રાખીને ફરી ખેલદીલીથી રમવાનું શરૂ કરીએ છીએ. બાળમિત્રો, અમે વડીલ વ્યક્તિના નિર્ણયને માન્ય રાખી અને બધા પાછા વ્યવસ્થિત રીતે ખેલદીલીથી રમત રમવા માંડીએ છીએ. તો તમે પણ અહીંયા તમારા પ્રશ્નનો જવાબ તમારી જાતે લખી શકો. તો આ કબડ્ડીની રમત છે, તેમાં ખેંચતાણ થાય, કોઈને પકડાય, થોડીક બૂમો પણ પડે. બહાદુરીની રમત છે અને એમાં ઘણા નિયમો છે. કબડ્ડીમાં દાવ લેનારને શું કહે છે? કબડ્ડીમાં કબડ્ડી કબડ્ડી એ સતત બોલ્યા કરે છે, એટલે કે કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે? તો કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે. તે પોતાના ભાગ પર
परत आवे त्यां सुधी श्वास रोकी राखे छे। एटले के दाव लेनार जे व्यक्ति होय ते सतत कबड़ी 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 एम बोलवानुं होय छे अने पोताना भागमां पाछो परत न फरे त्यां सुधी तेने श्वास अटकाव्या वगर कबड़ी 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 एम बोलिया राखवुं पड़े छे। अने जो श्वास मुकाई जाय तो ते व्यक्ति आउट गणाय, अने जो ते श्वास टकावी राखे अने सामेनी व्यक्ति सामेना पक्षनी कोई व्यक्तिने अटकी ले तो ते सामेनी अटकी अने पाछो पोताना भागमां परत फरे तो ते सामेनी पक्षमां जे व्यक्तिने अटकी होय ते व्यक्ति आउट गणाय। तमे दाव लेवा जाओ छो ध्यान राखो, तमारे शरीरनो उपयोग करवानो छे, मगजनो पण उपयोग करवानो छे, चारे बाजु ध्यान राखवानुं। तमे सामेनी टीमनी रेखाने अडो, ए वक्ते कोई तमने पकड़ी न ले ए जोवानुं। केटली खबर राखवानी, श्वास रोकी राखो, कबड़ी एम बोलता रहो, केटलो समय बोली शको छो। तमे मैदानमां जाओ त्यारे कबड़ी रमो, तमारा हाथ पग अने आँख पर ध्यान आपो, तमारा ध्यानमां आवशे के आ बधा अंगो साथे काम करे छे। बाळ मित्रो, आम कबड्डीनी रमतमां आपणुं मगज, आपणी आँखो अने आपणुं બોલવાની ઝડપ આમ બધું એક સાથે કામ કરે છે, હાથ પગ અને આંખો। આમ રમત રમવાથી આપણે દરેક પ્રકારનો આપણો સર્વાંગી વિકાસ થાય છે અને આપણું મન પણ પ્રફુલ્લિત અને તંદુરસ્ત રહે છે, માટે રમત રમવી જોઈએ। તો બાળ મિત્રો, તમે પણ ક્યારે તમારા મિત્રો સાથે રમવા જાઓ ત્યારે કબડ્ડીની રમત જરૂર રમજો અને કબડ્ડી 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 એમ બોલજો। તમે કેટલો સમય શ્વાસ રોકી શકો એ પણ નોંધજો। બાળ મિત્રો, આપણે કબડ્ડી વિશેની માહિતી મેળવી, હવે ચાલો આપણે તેના આધારે પ્રશ્નો છે તો એની સમજ પણ મેળવી લઈએ। વિચારો અને કહો। પહેલો પ્રશ્ન, કબડ્ડીમાં આઉટ થવું એટલે શું, કેવી કેવી રીતે આઉટ થવાય? તો બાળ મિત્રો, કબડ્ડીમાં જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય, વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી 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 બોલતા શ્વાસ રોકી રાખવાનો હોય છે। આમ કરવામાં ચૂક થાય અને શ્વાસ તૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય, વળી પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેની મધ્યરેખાને અડકવા ન દે તો આ સ્થિતિમાં તેને આઉટ આપવામાં આવે છે। જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતો આવે છે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા તો વધુ ખેલાડીઓને અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો સ્પર્શ થયેલ ખેલાડીઓ આઉટ ગણાય। આમ કબડ્ડીમાં આઉટ થવું એ તમે જાણી ગયા હશો। હવે આપણે પહોંચ્યા બીજો પ્રશ્ન, કેટલીક રમતમાં દાવ લેનારને બીજાને અડવા જાય છે, કેટલીક રમતમાં શોધવા જાય છે, કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે તે કહો। તો ચાલો આપણે તેના વિશે માહિતી મેળવીએ। તો ખો ખો, કબડ્ડી, સાંકળ, સાત તાળી, આડી પાડો, લંગડી, આંબલી પીપડી અને સાતોડિયું રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, જ્યારે સંતા કુકડી અને આંધળો પાડો રમતમાં બીજાને શોધવા જવાનું હોય છે। અને બાળમિત્રો, તમે આ રમત તો રમતા જ હશો। હવે આપણે પહોંચ્યા ત્રીજો પ્રશ્ન, તમે બીજી કઈ રમતો રમો છો, તેમાં દાવ લેનારને શું કરવાનું હોય છે? તો બાળમિત્રો, તમે તમારા મિત્રો સાથે અથવા તો તમારા ઘરમાં તમારા ભાઈ બહેન અને મિત્રો સાથે કોઈ રમત રમતા હોવ છો તો તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે તે તમારે અહીંયા લખવાનું છે। તો બાળમિત્રો, આ બધા પ્રશ્નોના જવાબ તમારે તમારી ઘરકામની બુકમાં લખવાના છે। તો ચાલો આપણે જોઈએ કે રમત રમો છો ત્યારે દાવ લેનારે શું કરવાનું હોય છે। અમે બીજી ઘણી રમતો રમીએ છીએ, જેવી કે ગિલ્લી દંડા, ક્રિકેટ, કેરમ, સાપસીડી, હોકી, બાસ્કેટબોલ વગેરે। આ બધી રમતોમાં દાવ લેનારે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની હોય છે, જેમ કે ગિલ્લી દંડામાં દાવ લેનારે ગિલ્લી દંડાને દંડો
વડે રમાડવાની હોય છે. ક્રિકેટમાં દાવ લેનારે બેટ અને બોલ વડે રન બનાવવાના હોય છે. કેરમમાં કુકરીને સ્ટ્રાઇકર વડે કેરમ બોર્ડના ચારેક ખાનામાંથી કોઈ પણ એક ખાનામાં નાખવાની હોય છે. અને સાપ સીડીમાં પાસાને રમીને આગળ વધવાનું હોય છે. હોકીમાં હોકી સ્ટિક વડે દડાને ફટકારવાનો હોય છે. અને બાસ્કેટબોલની રમતમાં જેના હાથમાં બોલ આવે તે બાસ્કેટમાં નાખવાનો હોય છે. આમ જુદી જુદી રમતમાં દાવ લેનારે વિવિધ કૌશલ્ય બતાવવાના હોય છે. અને બાળ મિત્રો, તમે પણ તમારા મિત્રો સાથે રમવા જતા હોય ત્યારે આ બધા પ્રકારની ક્રિયા કરતા જ હશો અને તમને એ બધું કરવામાં ખૂબ જ મજા આવતી હશે. બાળમિત્રો, આપણે કબડ્ડીની રમત કેવી રીતે રમાય તેના વિશેની માહિતી મેળવી. હવે ચાલો આપણે કબડ્ડી રમતમાં પ્રખ્યાત ખેલાડીઓ વિશેની માહિતી મેળવીએ. બાળમિત્રો, તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો આ કોનો ફોટો આપેલો છે? કર્ણમ મલેશ્વરીનો. તો ચાલો આપણે કર્ણમ મલેશ્વરી વિશેની માહિતી મેળવીએ કે એ કેવી ખેલાડી હતી. કર્ણમ મલેશ્વરી વેઇટ લિફ્ટ હતી. વેઇટ એટલે વજન અને લિફ્ટ એટલે ઉચકવું. તે આંધ્રપ્રદેશની છે. તેના પિતા પોલીસમાં છે. મલેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉચકવાની શરૂઆત કરી હતી. હવે તે 130 કિગ્રા વજન ઉપાડી શકે છે. મલેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટ બનાવવાનો પ્રયત્ન કરે છે. બાળમિત્રો, કર્ણમ મલેશ્વરી છે એ આંધ્રપ્રદેશની વતની છે અને તે વેઇટ લિફ્ટ છે અને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. અને એમ કરી અને તેણે કબડ્ડીની રમતમાં આગળ ને આગળ કામ કરેલું છે. એ પછી આપણે ચાલો સરિતા ગાયકવાડ વિશેની માહિતી મેળવીએ. બાળમિત્રો, અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો સરિતા ગાયકવાડ ઉભેલી છે. તેણે 1 જૂન 1994 ડાંગ જિલ્લાના કારાડી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સરિતા 400 મીટર દોડને અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે. એશિયન ગેમ્સ 2018 તેણે 4x400 મીટરની રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. બાળમિત્રો, સરિતા ગાયકવાડ છે તેનો જન્મ ડાંગ જિલ્લાના કારાડી આંબા ગામે જન્મેલ છે અને તેના માતા પિતા ખેતીકામ કરતા અને તોય તેણે એટલો અભ્યાસ કરી અને તેણે એટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી. અને સરિતા ગાયકવાડ છે 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન એટલે કે વચ્ચે વચ્ચે કાંઈ વિઘ્ન એટલે કે કાંઈ મૂકેલું હોય તે ઠેકતું જવાનું અને દોડતું જવાનું તેમાં પણ તે નિષ્ણાંત છે. અને તેણે એશિયન ગેમ્સ 2018 ભાગ લીધેલો હતો અને તેમાં સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત કરેલો. અને હાલ સરિતા ગાયકવાડ છે ગુજરાત સરકાર દ્વારા જે બેટી બચાવો અભિયાન ચાલુ છે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્ય કરી રહ્યા છે. બાળમિત્રો, આપણે સરિતા ગાયકવાડ અને કર્ણમ મલેશ્વરીની માહિતી મેળવી. હવે ચાલો આપણે આ 3 બહેનોની વાતો કરીએ. 3 બહેનોની વાત. આ ફોટોગ્રાફને તમે જુઓ, તેઓ સાદા સરળ દાદીમાં જેવી નથી લાગતા પરંતુ તેઓ વિશેષ છે. બાળમિત્રો, આ ફોટોમાં તમે જોઈ શકો છો આ 3 બહેનોનું ચિત્ર આપેલું છે. તેના વિશે વાત કરીએ. ફોટોગ્રાફ્સ 3 બહેનોનો છે, જ્વાલા, લીલા અને હીરા. તેઓ મુંબઈમાં રહે છે. તે ત્રણેય કબડ્ડીમાં રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા. જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમત રમે તો તેમની સાથે કોઈ લગ્ન કરે નહીં.
તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, તેથી લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી. બાળમિત્રો, જ્યારે આ ત્રણેય બહેનો નાના હતા ત્યારે છોકરીઓને આવી રમત રમવા દેવામાં આવતી ન હતી, અને જો છોકરીઓ આવી રમત રમે તો તેની સાથે કોઈ લગ્ન પણ કરતા નહીં, માટે છોકરીઓને આ રમતથી દૂર રાખવામાં આવેલી. છતાં પણ તે બહેનોએ પ્રગતિ કરી અને આ રમત ચાલુ રાખી. તો ચાલો તેની આગળની માહિતી મેળવીએ. જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા. તેઓને તેમના માતા અને મામાએ ઉછેર્યા. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓએ આ ત્રણેય બહેનોને કબડ્ડી રમવા પ્રેરણા આપી. જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે. 50 વર્ષ પહેલા જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમવાની કોઈ તક મળતી ન હતી. તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા, પરંતુ અમે હંમેશા થતું કે અમે રમી શકીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો. અમે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી. અમે કબડ્ડી ક્લબ બનાવી જે આજે પણ ચાલુ છે. બાળમિત્રો, આ ત્રણેય નાની બહેનો હતી ત્યારે તેના મામાએ તેને પ્રેરણા આપી અને માતાના સાથ સહકારથી ત્રણેય બહેનોએ કબડ્ડીની રમત શીખી અને ઘણી છોકરીઓને પણ શીખવાડી અને તેણે કબડ્ડી ક્લબ બનાવી જે હાલમાં પણ કાર્યરત છે. ખૂબ યાદ આવે છે. લીલા અને હીરાએ એમની વાતો યાદ કરે છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાં જીત્યા હોઈએ એવું અનેક વખત બન્યું છે. એક વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા. મેચ તો સાંજે 6:30 એટલે 6:30 હતી, એટલે સિનેમા જોવા ગયા. સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ. મામા અમને હાથ બતી લઈ અને શોધવા આવ્યા અને શોધી પણ લીધા. આખરે મામાએ અમને ઠપકો આપ્યો. બાળમિત્રો, તમે પણ આવું કરતા જ હશો કે ક્યારેય તમારા મમ્મી પપ્પા તમને ક્યાંય જવાની ના પાડે છતાં તમે પૂછ્યા વગરના નીકળી જતા હોય, અને ક્યારેક તમે હાથે ચડી જાવ તો તમને ખૂબ ખીજાય પણ ખરા. આમ ત્રણેય બહેનો આવા કામ કરતા અને સાથે સાથે કબડ્ડીની રમતમાં પણ ધ્યાન આપતા. બાળમિત્રો, તમને આ કબડ્ડીની રસપ્રદ વાતો જાણવાની ખૂબ જ મજા આવી હશે. બાળમિત્રો, આ પ્રકરણને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળનું પ્રકરણ આપણે આવતા વિડીયોમાં ભણીશું. આવજો. વંદે માતરમ.